નારણ લાલા સ્કૂલ નવસારી, ધોરણ 3, વિષય ગણિત ગમ્મત, વિષયાંક પ્રકરણ નંબર 9, કેટલા વખત, ભાગ નંબર 5 વિડીયો. બાળકો, આ વિડીયોની અંદર દાખલા કહેવાનો, એટલે વ્યવહારિક દાખલા છે, તે પણ ગુણાકારના. કેવા છે? ગુણાકારના વ્યવહારિક દાખલા. બરાબર, ચાલો. આવા દાખલા હોય તો પહેલાં આપણે સૌપ્રથમ રકમ 2-3 વાર વાંચવી, સમજવી અને પછી જ દાખલા કરવા. તો રકમ વાંચે, એક બેટના રૂપિયા 85 હોય તો આવા 7 બેટના કુલ કેટલા રૂપિયા થાય? બરાબર, અહીંયા જો એક બેટના કેટલા રૂપિયા છે? 85 રૂપિયા. તો આવા 7 બેટના કેટલા, બેટના કુલ કેટલા રૂપિયા થાય? બરાબર, તો ચાલો પહેલાં આપણે લખવાનું 85 રૂપિયા એક બેટના. પહેલાં લખવાનું હવે ઊંધું લખવાનું 85 રૂપિયા એક બેટના. તો આપણે અહીંયા લખીએ 85 શબ્દમાં લખશું રૂપિયા એક બેટના. તો આપણે કેટલી બેટ, 7 બેટના કુલ રૂપિયા શોધવાનું. તો અહીં લખવાનું તો 7 બેટના કેટલા રૂપિયા, 7 બેટના કેટલા રૂપિયા. આવી રીતે તમારે પદ માનવાનું છે, અહીંયા ગુણાકારનું ચિહ્ન કરવાનું છે. બાળકો, હવે આ 7 છે, તો 7નો ગુણ્યા આપણે કેટલા સુધી બોલવાનું છે? 5 સુધી. બરાબર, તો 7 × 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35. આ 35નો જે 5 કરો તે અહીંયા મૂકવો, અને આ જે 3 ખરા તે વધિકા મૂકો અહીંયા દશકના સ્થાન પર, 8ની ઉપર. હવે પાછો 7નો ગોળો કેટલો સુધી? 8 સુધી. બરાબર, 7 × 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 4 = 42, 7 × 8 = 42. તો 7 × 8 = 56, 56 × 3 કેટલા તે ગણવાના. 7 × 8 કેટલા થાય? 56, 56 પછી 57, 58 અને 59. અહીંયા 5×9 = 59. લખવાનો કેટલા થયા? 595 કુલ રૂપિયા. જવાબમાં લખવાનો અહીંયા તો 7 બેટના કુલ 595 રૂપિયા થાય. બરાબર, ચાલો હજુ એક દાખલો સમજીએ આપણે. સેમ એના જેવો જ છે. રકમ પહેલાં વાંચી લેવાની, બરાબર, અને સમજી લેવી. એક હારમાં 64 ફૂલ હોય તો આવા 9 હારમાં કુલ કેટલા ફૂલ હોય? હાર એટલે ખબર ને, જે પહેરાવવામાં આવે છે, ભગવાનને પહેરવામાં આવે છે, કોઈ સારા પ્રસંગોમાં હાર પહેરવામાં આવે તે. બરાબર, એક હારમાં કેટલા ફૂલ છે? 64 ફૂલ છે. તો આપણે લખીએ, પહેલાં લખીએ 64 ફૂલ કેટલા હારમાં છે? તો એક હારમાં 9 હારમાં કુલ કેટલા ફૂલ? તો આપણે લખો 9 હારમાં કેટલા ફૂલ, અહીંયા ગુણાકારનું ચિહ્ન. હવે બાળકો, 9નો ગોળે કેટલો સુધી બોલવાનું? આપણે 4 સુધી. બરાબર, 9 × 9 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36. એટલે આ 36. આજે 36માં એકમના સ્થાનમાં 6 છે તે નીચે મૂકવાના. હવે આ 3 ખરા તે વધી દેખા મૂકવાની આ દશકના સ્થાનમાં. પાછો 9નો ગોળે કેટલો સુધી? 6 સુધી. 9 × 9 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54. 54 × 3 આ વધી બી ગણવાની. 54 પછી 55, 56 અને 57. 5×7 = 57. તો કેટલા થયા કુલ ફૂલ? 576 કુલ ફૂલ થયા. બરાબર, તો જવાબમાં આપણે લખવાનું અહીંયાથી 9 હારમાં 9
હારમાં કુલ 576 ફૂલ હશે. નવ હારમાં કુલ કેટલા? 576 ફૂલ હશે. દાખલા નંબર 3 સમજીએ આપણે બાળકો. ચાલો, એક ખોખામાં 36 કેરી છે તો આવા 5 ખોખામાં કુલ કેટલી કેરી થાય? બરાબર, એક ખોખામાં કેટલી કેરી છે? 36 કેરી. તો આપણે લખીએ 36 કેરી. કેટલા ખોખામાં? તો એક ખોખામાં, એક ખોખામાં. તો આવા 5 ખોખામાં કુલ કેટલી કેરી? તો 5 ખોખામાં કેટલી કેરી? હા, ગુણાકારનું ચિહ્ન. હવે બાળકો, આ 5નો ઘડો કેટલા સુધી બોલવાનો? આપણે 6 સુધી. બરાબર, 5 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30. આ 30, બરાબર. આ 30નું શૂન્ય કામ મૂકો અહીંયા મૂકવાનો. હવે આવ્યા 3, તે વધી કામ મૂકો અહીંયા દશકના સ્થાને કે 3ની ઉપર. પાછો 5નો ઘડો કેટલા સુધી? 3 સુધી. 5 5, 5 2 10, 5 3 15, 5 3 15, 15 ને 3, 15 5 16, 17 ને 18, કેટલા થયા? 180 કુલ કેરી. તો જવાબમાં આપણે લખવાનું, તો 5 ખોખામાં કુલ 180 કેરી થાય. બરાબર, 5 ખોખામાં કુલ કેટલી કેરી સમાય? 180 કેરી સમાય. હજુ આપણે એક દાખલો સમજીએ. એક પેનની કિંમત રૂપિયા 25 હોય તો આવી 19 બોલ પેનની કિંમત કેટલી થાય? બરાબર, એક પેનની કિંમત છે 25, તો આપણે લખીએ 25 રૂપિયા એક પેનના. બરાબર, 19 પેનના કેટલા થાય? હવે બાળકો, આપણી જોડે બે અંકની સંખ્યા થઈ ગઈ, જો 1 અને 2. હા, 1 અને 2. બે અંકની સંખ્યા હોય તો સૌ પ્રથમ શું કરવાનું? એ એકમના સ્થાનમાં નીચે શૂન્ય મૂકી દેવાનું. હવે આનો આ 1 છે, 1ને 5 સાથે ગુણવાનો અને 2 સાથે. તો 1 1 1, 1 2 2, 1 3 3, 1 4 4, 1 5 5, અહીંયા ગણો 5. તેવી રીતે પાછો 1નો ઘડિયો 2 સુધી, 1 1 1, 1 2 2, 1 3 3, 1 4 4, સોરી 1 1 1, 1 2 2. હવે આ પછી તો હવે આ 9ને 5 સાથે ગુણો, તો 9નો ઘડિયો કેટલા સુધી? 5 સુધી ગુણવાનો. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45. એટલે આ 45, આ 45 5 ખરા તે અહીંયા મૂકવાના, અને આ 4 ટીકા મૂકવાના અહીંયા 2ની ઉપર વધી, એટલે દશકના સ્થાનમાં. આ જે ગુણાકાર થાય તે વધી બધી ઉપર જ આવશે. બરાબર, ચલો 9નો ઘડિયો 2 સુધી, 9 1 9, 9 2 18, 18 ને 4, વધી પણ ગણો અને 18 પછી 19 20 21 22, અહીંયા લખવાના 22. અહીંયા શું કરવાનો? સરવાળો 5 5 ને 2 7, 2 ને 2 4, તો કેટલી થઈ? 19 મહિને કુલ કિંમત. તો જવાબમાં લખો ને આપણે બાળકો, ઓગણીસ બોલ પેનની કુલ કિંમત 475 રૂપિયા થાય. બરાબર, હજુ દાખલો આપણે સમજીએ તો વધુ આઈડિયા આવશે આપણને. એક ડબ્બામાં
15 લીટર તેલ સમાય બરાબર તો આવા 25 ડબ્બામાં કેટલું તેલ સમાય એક ડબ્બો છે તેલનો એમાં કેટલું લીધા 15 લીટર તો આપણે એ લખીએ 15 લીટર તેલ તો એક ડબ્બામાં તો આવા 25 ડબ્બામાં કેટલું તેલ ગુણાકારનું ચિહ્ન બાળકો બે અંકની સંખ્યા છે તો સૌ પ્રથમ શું મૂકવાનું અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય હવે બેને આની સાથે ગુણવાનો અને આની સાથે તો બેનો ગોળ્યો 5 સુધી 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8 2 × 5 = 10 આ 10માંથી આ શૂન્ય કરો તે અહીંયા મૂકવાનો આ 1 વધી તો અહીંયા 1ની ઉપર દશકના સ્થાનમાં 1 વધી આવી 2નો ગોળ્યો 1 સુધી 2 × 2 2 ને 1 = 3 અહીંયા મૂકવાના 3 બરાબર આ પછી તો હવે અને આ 5 સાથે ગુણવાના 5ને અને 5ને 1 સાથે 5નો ગોળ્યો 5 સુધી 5 × 5 5 × 2 = 10 5 × 3 = 15 5 × 4 = 20 5 × 5 = 25 નો 5 આ 25 બરાબર એનો 5 અહીંયા મૂકવાનો વધી 2 તે કા મૂકવાના અહીંયા ઉપર દશકના સ્થાનમાં 2નો ગોળ્યો 1 સોરી 5નો ગોળ્યો 1 સુધી 5 × 5 5 × 2 5 × 6 = 7 અહીંયા 7 અને અહીંયા સરવાળો 0 + 5 = 5 0 + 7 = 7 આ 3 ના 3 કુલ તેલ તો જવાબમાં લખવાનું આપણે 25 ડબ્બામાં કુલ 375 તેલ સમાય છે બરાબર બાળકો અચ્છા આપણે એક દાખલો સમજીએ બાળકો એક નોટબુકની કિંમત રૂપિયા 35 તો આવી 22 નોટબુકની કિંમત કેટલી થાય બરાબર એક નોટબુકની કિંમત કેટલી છે 35 રૂપિયા તો આપણે લખીએ 35 રૂપિયા એક નોટબુકની કિંમત તો આવી 22 નોટબુકની કિંમત કેટલી બેંકની સંખ્યા છે તો સૌ પ્રથમ આપણે શું કરવું બાળકો બેંકની સંખ્યા તો પહેલાં શું કરવાનું શૂન્ય મૂકવાનો અહીંયા નીચે એકમના સ્થાનમાં હવે 2નો ગોળ્યો કેટલે સુધી બોલવાનો બાળકો 5 સુધી 2 × 2 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8 2 × 5 = 10 10નો શૂન્ય અહીંયા મૂકો આ 1 તો વધી કા મૂકો અહીંયા દશકના સ્થાનમાં પાછો 2નો ગોળ્યો કેટલો સુધી બોલવાનો બાળકો 3 સુધી 2 × 2 2 × 2 = 4 2 × 3 = 6 6 ને 1 વધી પણ કરો 6 ને 1 = 7 આ પૈતું હવે 2 ને 5 સાથે ગુણો પાછો 2 × 2 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8 2 × 5 = 10 10નો શૂન્ય અહીંયા મૂકો 1 વધી પાછી ઉપર મૂકવાની 2 × 2 2 × 2 = 4 2 × 3 = 6 6 ને 1 = 7 અહીંયા વત્તા કરો 0 0 નો 0 0 + 7 તો 7 અહીંયા 7 કુલ નોટ બરાબર જવાબ લખવાનો આપણે અહીંયા 22 નોટબુકની કુલ કિંમત 770 રૂપિયા થાય તો બાળકો આ દાખલા ખૂબ ધ્યાનથી સમજવા જોવા વિડીયો ખૂબ ધ્યાનથી જોશો વારંવાર જોશો તેટલો ખ્યાલ તમને વધારે આવશે વિડીયો વારંવાર જોવો તેનો અભ્યાસ કરવો સમજવો સરે દાખલા કેવી રીતે કરેલા છે પદ કેવી રીતે મૂકેલા છે એટલે બરાબર ધ્યાનથી જોવું સમજવું અને તેનો અભ્યાસ કરવો પછી જ દાખલા તમારે કરવા આ દરેક દાખલામાં આવી રીતે આપણે પદ મૂકવાના છે દરેક દાખલામાં પદ મૂકવાના છે
જે દરેક ડાકલામાં જે પદ મૂકેલા છે તે તમારે બધા દરેક ડાકલામાં પદ મૂકીને જ કરવાના છે. પદ કેવી રીતે મૂકવાનું છે, કેવી રીતે વધી આવે છે તે જોઈ લો તમે બાળકો. પછી તમારે ડાકલા કરવાના છે, એટલે વિડીયો વારંવાર જોજો, પછી સમજજો, અભ્યાસ કરજો, પછી ડાકલા કરજો. તો નમસ્તે, આભાર.